પરંતુ તુરંત ફાયર બ્રિગેડ તુરંત દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. અંબેટા ગામમાં પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો હતો અને તોડફોડ અને આગજનીનો નિશાનીઓ જોવા મળતી હતી. ગ્રામજનો આ અંગે માહિતી આપી રહ્યા હતા તે દરમિયાન જ એક મકાનના પાછળના ભાગે આવેલા ઢોળોના ગભાણમાં કોઈક તોફાની તત્વોએ આગ લગાડી દેતા દોડધામ મચી જવા પામી હતી અને ઘરના રહીશો સહિત આસપાસના રહીશોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ દરમિયાન આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા ફાયર બ્રિગેડ સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડા બિપિન આહિરે સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. થોડા સમયમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ પેટ્રોલિંગ ધનિષ્ઠ કરી દેવામાં આવ્યું હતું. સચિન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ. હાંસોદમાં થયેલ જૂથ અથડામણ બાદ કેન્દ્રીય મંત્રીએ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે વ્યક્તિઓની મુલાકાત લઈ ઇજાગ્રસ્તોને સાંત્વના આપવા સાથે સમગ્ર ઘટના પૂર્વ આયોજિત કાવતરું હોવાનું જણાવ્યું હતું. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાએ હાંસોદ પંથકની આ ઘટનાને પૂર્વ આયોજિત કાવતરું ગણાવી કેન્દ્ર અને રાજ્ય સરકારને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનું પણ કહ્યું હતું અને જે કોઈ પણ ગુનેગારો હશે તેની શોધી કાયદેસરની કાર્યવાહી કરાશે. અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ખૂબ વિકાસના કામો થઈ રહ્યા છે. કેટલાક જે સરકારની જે કામગીરી કરવી અથવા તો સરકારના વિકાસલક્ષી કાર્યક્રમોને ડિસ્ટર્બ કરવા માટે ઇરાદાપૂર્વક જ આવી ઘટના ને પ્રોત્સાહિત કરનારા તત્વો પડદા પાછળ કામ કરી રહ્યા છે એવું માનું છું. ક્યાંક હશે કોઈક ને કોઈક પ્રકારને નાની મોટી ઘટનાને લઈને, પણ જે મોટું સ્વરૂપ ઇરાદાપૂર્વક અપાઈ રહ્યું છે એવું મારે સ્પષ્ટ માનવું છે. એ આવનારા દિવસોમાં જે પણ કોઈક હશે જવાબદાર વ્યક્તિ હશે એને અમે શોધી કાઢીશું ને આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વરના હાંસોટમાં જે પ્રકારનું તંગ દિલીભર્યું વાતાવરણ છે એ બધા જ વર્ગોની વચ્ચે શાંતિ સ્થપાય અને ખૂબ ઝડપથી વિકાસ થાય એમાં. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાની મુલાકાતના પગલે પ્રદેશ મહામંત્રી ભારતસિંહ પરમાર સહિત સ્થાનિક ભાજપાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સચિન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ.